ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન મારૂતિ વાનની સાઈડ આપવા બાબતે ગણેશ મંડળના યુવકો અને વાનના ચાલક વચ્ચે થયેલા ઝઘડામાં વાનના ચાલકે ગણેશ મંડળના 6 જેટલા યુવકો પર ચાકુથી કરેલા હુમલામાં એક યુવકનું મોત નીપજવાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ હત્યારાને સોંપી દેવાની માંગણી સાથે સાયણ પોલીસ ચોકી પર હલ્લો બોલાવી હત્યારાની મારૂતિ વાનને સળગાવી દીધી હતી. સાયણમાં ગણેશ ઉત્સવ નિમિત્તે વિઘ્નહર્તા શિવજીની પ્રતિમાની સ્થાપના કરી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે ગણેશજીની આરાધના બાદ સાયણના ગણેશ મંડળના યુવકો ઢોલ નગારા અને ડીજેના તાલે શિવજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે લઈ જતા હતા, ત્યારે સાયણ બજારના મેઇન રોડ પર મારૂતિ વાનના ચાલકે ચૈતન્ય મહેન્દ્ર રાવલ સાથે ગણેશ મંડળના યુવકો વચ્ચે વાનને સાઈડ આપવા બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલીમાં પરિસ્થિતિ વણસતા ઉશ્કેરાયેલા વાનના ચાલક ચૈતન્યએ ચાકુ કાઢી 6 જેટલા યુવકોને ઘા ઝીંકી દીધા હતા, જેના હિંસક હુમલાનો ભોગ બનેલ ધવલ જગદીશભાઈ પટેલ નામના યુવકને મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે દોડી આવેલ પોલીસે હુમલાખોર ચૈતન્ય રાવલને પકડી પોલીસ ચોકીમાં પૂરી દીધો હતો. બીજી તરફ ગણેશ ભક્તો પર થયેલા હુમલામાં ધવલ પટેલનું મોત નીપજ્યાના સમાચાર મળતા જ ઉશ્કેરાયેલા ટોળાએ હત્યારા ચૈતન્યને સોંપી દેવાની માંગણી સાથે પોલીસ ચોકી પર હલ્લો બોલાવ્યો હતો. જોકે ટોળાને પોલીસે બળપ્રયોગ કરી વિખેરી દેતા ટોળાએ સાયણ બજાર રોડ ઉપર ઉભી રાખવામાં આવેલ હત્યારા ચૈતન્ય રાવલની મારૂતિ વાનને સળગાવી દીધી હતી. ગણપતિ વિસર્જન તહેવારના દિવસે બપોરે લગભગ 3:30-4 વાગે વચ્ચે એક મારૂતિ વાન સાયણ ઓવર બ્રિજ નીચે એક્સિડન્ટમાં ચૈતન્ય રાવલ કરીને એક્યુઝ હતા. એ એક્સિડન્ટ કરવાને કારણે 2-3 લોકો સાથે મારામારી થયા છે. એમાં ચૈતન્ય એક ડબલ કરીને એને ઉપર સ્ટાબિંગ કરેલ છે, એના લીધે સારવાર દરમિયાન મરી ગયા છે. એ સાંભળીને સ્થાનિક લોકો ભેગા થઈને ચોકીમાં આવીને થોડા ગેરકાયદેસર મંડળી રચીને પોલીસ તથા સ્થાનિક મીડિયા ઉપર હુમલા કરેલ છે. તે હાલમાં વિસર્જન થઈ ગયેલ છે અને જે મર્ડરના આરોપી એને પણ તાત્કાલિક પકડીને એફઆઈઆર રજીસ્ટર કરવાની તજવીજ ચાલુ છે. સર, કારને નુકસાન, પોલીસ કર્મીને નુકસાન કઈ? પોલીસ કારનું નથી, પોલીસ ઉપર હુમલા કરી એને હેડ ઇન્જરી થયેલ છે. અચ્છા, ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા છે? એ મારા ધ્યાન પર છે, કદાચ એક એક ગાડી ઉપર કાચ તૂટી ગયો છે. સાહેબ, આરોપીને ધરપકડ કરી છે? મર્ડન આરોપીની ધરપકડ થઈ ગયેલ છે અને જે રહ્યા પણ છે એ લોકોને હવે કરવાનું બાકી છે. આજે જે મારા સાયણ ગામની અંદર જે ઘટના બની છે બહુ દુઃખદ ઘટના છે અને સામાન્ય નહીં ના જેવી બાબતમાં એ જેને આ કૃત્ય કર્યું છે એ ગાડી લઈને જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે અમારા પબ્લિક ઉપર પબ્લિક પરની ગાડી વાન ચડી ગઈ અને જરા કહેતા એણે ચાકુ જે એમને હલાવીને 4-5 લોકોને ઇજા કર્યા છે, એમાં ધવલ નામના છોકરાનું દુઃખદ એનું અવસાન થયું છે. પરંતુ તરત મને પણ ખબર પડતા અમે તરત અમારા જિલ્લાના આઈટીપી માનીને એસપીપી માનીને સમગ્ર ટીમ અહીંયા આવીને એની જે પરિસ્થિતિ હતી લોકોને સમજાવી એ પણ અમે કાબૂમાં લીધી છે અને જે આરોપી હતા એને પણ ધરપકડ કરી લીધી છે અને પબ્લિકને હું આ તરફે આપના માધ્યમથી કહું છું અમે કોઈ ઉશ્કેરમાં આવીને નહીં પણ શાંતિ જાળવવા પણ હું અપીલ કરું.